મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે 12 કોમર્સની અંદર BA વિષયમાં ચેપ્ટર નંબર 2 કે જે સંચાલનના સિદ્ધાંતો, જે ચેપ્ટરમાં આપણે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની જે ચર્ચા કરીશું એને સમજશું કે જે વિદ્યાર્થી મિત્રો તે બરાબર અહીંયા છે, વ્યવસ્થિત ધ્યાન છે એ આપે. તો આપણો સંચાલનના સિદ્ધાંતોની અંદર પહેલો પ્રશ્ન છે, સંચાલનનું સ્વરૂપ સવિસ્તાર સમજાવો. એટલે કે સંચાલન શું છે, સ્વરૂપ એનું સમજાવવાનું છે. તો એની આપણે અહીંયા ચર્ચા કરીશું. કારણ કે વર્તમાન સમયમાં કે પ્રાચીન સમયમાં, પ્રાચીન સમયથી લઈને વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈએ આપણે, તો પ્રાચીન સમયમાં પણ સંચાલન એ કરવામાં આવતું જે તે ક્ષેત્રમાં, ખાસ કરીને જે તે શાસન વ્યવસ્થા છે, ધાર્મિક વ્યવસ્થા છે, આર્થિક વ્યવસ્થા છે, તો એની અંદર એ સંચાલન વગર એ આપણા જે તે ક્ષેત્રના હેતુ કે ધ્યેયો છે એ આપણે પાર પાડી શકતા નથી. તો વાત કરીએ તો પ્રાચીન સમયમાં પણ એ રાજા મહારાજાઓ છે એ પોતાના રાજ્યનું એ યોગ્ય શાસન વ્યવસ્થા એ સારી રીતે થાય એ માટે થઈને એ ચોક્કસ સંચાલન છે એ કરતા હતા. તો એનું આપણે અહીંયા સંચાલનના એ સ્વરૂપો વિશે ચર્ચા કરીશું કે સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકો માટે એક માર્ગદર્શક ભૂમિકા ભજવે છે. એટલે કે જે સંચાલન ક્ષેત્ર સાથે જોડાયેલા જે સંચાલકો છે, મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલા જે તે એ મેનેજરો છે કે વ્યક્તિઓ છે, તો એને એ સંચાલન કરવા માટે થઈને આ સંચાલનના જે સિદ્ધાંતો છે તો એક માર્ગદર્શન છે એ પૂરું પાડે છે કે ભાઈ કેવી રીતના આપણે સંચાલન કરવું. કારણ કે એ માનવ સમૂહમાં જ્યારે કાર્ય કરવાનું હોય, માનવો ઘણા બધા માનવો પાસેથી કામ લેવાનું હોય, શ્રમિકો પાસેથી કામ લેવાનું હોય, તો એવે સમયે એ ચોક્કસ સંચાલન છે એ આપણું થવું જરૂરી છે. તેથી એ માટે થઈને અહીંયા સંચાલકોને જે માર્ગદર્શક એટલે કે માર્ગદર્શન છે એ પૂરું પાડે છે ભાઈ કેવી રીતના, કેવી પરિસ્થિતિમાં, કેવા સંજોગોમાં એ માનવો પાસેથી કામ લેવું છે, તો એ સંચાલન છે એ કેવું કરવું, તો એનો ખ્યાલ આવે છે. તો સંચાલનના સિદ્ધાંતો વ્યવહારુ તારણો છે, કારણ કે માનવ વ્યવહારો સાથે જોડાયેલા છે. તેથી એ સંચાલનના જે સિદ્ધાંતો છે એક વ્યવહારુ તારણ છે, ભાઈ એને વ્યવહારમાં આપણે ઉપયોગમાં લઈ શકાય છે. તો એ જડ નથી કે એમાં એ પરિવર્તનશીલ છે કે સંચાલન છે એ કેવા છે, સંચાલનના સિદ્ધાંતો છે એ પરિવર્તનશીલ છે. ભાઈ એકમમાં કે આપણે જેવી પરિસ્થિતિ છે તો એને અનુરૂપ આપણે એમાં ફેરફારો પણ કરી શકીએ છીએ. તો કાર્ય કરવા માટેની માર્ગદર્શિકા છે, એટલે કે અહીંયા સંચાલકોને કેવી રીતના કાર્ય કરવું છે, અથવા તો એના તાબાના જે કર્મચારીઓ છે, માનવ સમૂહ છે, તો એની પાસેથી કેવી રીતના કામ લેવું છે, તો એ અહીંયા માર્ગદર્શન છે એ પૂરું પાડે છે. તો જે કાર્ય અને કારણનો સંબંધ ધરાવે છે, એટલે કે એવી રીતના કરવાથી આવી રીતના એક શ્રમિકો કે તાબેદારો છે એ કામ કરશે, તો એ આપણને અહીંયા સંચાલકોને શીખવે છે. તેથી એ કાર્ય કારણનો એ સંબંધ ધરાવે છે કે ભાઈ આમ કરવામાં આવે તો આવી રીતના આપણને પરિણામ છે એ મળી શકે છે. તો આ બાબત છે આપણને સંચાલનના સિદ્ધાંતો છે એ શીખવે છે, અને એ સંચાલકોને વર્તમાન સમયમાં એ ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને જે ધંધાદારી એકમો છે કે કંપનીઓ છે, પેઢીઓ છે, તો એને અહીંયા સંચાલનના સિદ્ધાંતો એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તો સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન કરવું, વ્યવસ્થા તંત્ર ગોઠવવું, દોરવણી એટલે કે માર્ગદર્શન આપવું, અને અંકુશ એટલે કે નિયંત્રણ રાખવું, એટલે કે તાબાના જે તે માનવ સમૂહો છે કે કર્મચારીઓ છે, તો એમની ઉપર એ અંકુશ કે નિયંત્રણ રાખવું એ પણ આપણને આ સંચાલનના સિદ્ધાંતો છે એ શીખવે છે. તો એના અમલવારી વખતે એટલે કે એનો અમલ કરતી વખતે, એટલે કે આયોજન કરતી વખતે, વ્યવસ્થા તંત્ર ગોઠવતી વખતે, દોરવણી કે માર્ગદર્શન આપતી વખતે, કે અંકુશ રાખતી વખતે, એના અમલ કરતી વખતે આ સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને નિર્ણય ઘડવા માટે એક માર્ગદર્શન છે એ પૂરું પાડે છે. એટલે કે આવી રીતના આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ કે આ બધા જ કાર્યોમાં એ માનવ સમૂહ કે માનવ જૂથ છે એ જોડાયેલું છે. તેથી એમની પાસેથી વ્યવસ્થિત આપણે જો કામગીરી લેવી હોય સંચાલકે, તો એ સંચાલન કરવા માટે થઈને આ સંચાલનના સિદ્ધાંતો છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, અને એ સારી રીતે એ કામગીરી છે એ લઈ શકાય છે.
તો આવી રીતના વર્તમાન સમયમાં એ જે તે ક્ષેત્રમાં, ખાસ કરીને આપણે અહીંયા વાત કરવાની છે એ ધંધાકીય એકમોમાં, તો ધંધાકીય એકમોમાં એ સંચાલકો જે છે તો એને જે એના તાબાના કર્મચારીઓ છે કે એની નીચે કાર્યકર્તા માનવ સમૂહ છે તો એની પાસેથી કેવી રીતના કામ લેવું, કેવી રીતના કામ કરવું, સમય અને સંજોગોને ધ્યાને રાખીને કેવા પરિવર્તનો લાવવા, તો એ સંચાલનના સિદ્ધાંતો છે એને શીખવે છે. હવે વાત કરીએ આપણે એના સ્વરૂપની. તો સંચાલનના સિદ્ધાંતોમાં પહેલી બાબત છે સાર્વત્રિક સ્વીકૃતિ, કે દરેક ધંધાકીય એકમ માટે સંચાલનના સિદ્ધાંતો છે એ ઉપયોગી સાબિત થાય છે અને ઉપયોગી છે. ભાઈ, સંચાલનના સિદ્ધાંતો વગર આપણે એકમમાં કે ધંધામાં ધારી એવી સફળતા છે એ મેળવી શકતા નથી. તેથી સંચાલનના સિદ્ધાંતો જે છે એ સાર્વત્રિક સ્વીકૃત છે, એટલે કે ધંધાકીય એકમોમાં, દરેક એકમોમાં એ ઉપયોગી સાબિત થાય છે. કે સંચાલનના સિદ્ધાંતો માટેના મોટે ભાગે ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય છે. એટલે આ સંચાલનના સિદ્ધાંતો છે એ મોટે ભાગે એ જે તે ધંધાકીય એકમો છે કે કંપનીઓ છે તો એની અંદર માનવ સમૂહ પાસેથી કામ લેવાનું છે, તેથી એ વ્યવસ્થિત કામ લેવાય એ માટે થઈને સંચાલનના સિદ્ધાંતો છે એ ઉપયોગી છે. જ્યાં સામૂહિક માનવીય પ્રયત્નોની જરૂરિયાત છે, એટલે આ એવા ક્ષેત્ર માટે જરૂરી છે ધંધાકીય કે એકમોમાં કે જ્યાં માનવ સમૂહો પાસેથી કામ છે એ લેવાનું હોય છે, તો એ માટે થઈને અહીંયા સંચાલનના સિદ્ધાંતો છે એ ઉપયોગી સાબિત થાય છે. તો ત્યાં આ સિદ્ધાંતો આવશ્યક રહે છે, એટલે કે આ સિદ્ધાંતોથી આપણે એ માનવ સમૂહ પાસેથી એ સારી એવી કામ છે આપણે લઈ શકાય છે. બીજું સ્વરૂપ છે આપણે પરિવર્તનશીલ, કે સંચાલનના સિદ્ધાંતો છે એ જડ નથી, સમય સંજોગ પરિસ્થિતિને ધ્યાને રાખીને આપણે એમાં પરિવર્તન પણ લાવી શકાય છે. ભાઈ, આ સિદ્ધાંત છે તો આ જ પ્રમાણે ચાલવું એવું અહીંયા સાબિત થતું નથી. પણ સંચાલનના સિદ્ધાંતો છે એ કેવા છે કે પરિવર્તનશીલ છે, કે આપણે સમય સંજોગને ધ્યાને રાખીને, પરિસ્થિતિને ધ્યાને રાખીને એમાં આપણે પરિવર્તનો પણ લાવી શકીએ છીએ. તો સંચાલનના સિદ્ધાંતો એ જડ તારણ નથી પણ પરિવર્તનશીલ છે, કે દરેક એકમમાં જે તે સમસ્યાઓ કે પરિસ્થિતિ છે, અમુક જગ્યાએ સમાન હોય, અમુક જગ્યાએ અલગ અલગ હોય, તો એ બાબતને ધ્યાને રાખીને આપણે એ સંચાલનના સિદ્ધાંતો છે એ કામે લગાડી શકાય છે. જેમ કે કર્મચારીઓની માંગ હોય કે પગાર વધારો છે કે અન્ય કોઈ સુવિધામાં વધારો કરવો, તો એવે સમયે એ કર્મચારીઓની માંગ એ સ્વીકારવી અને તાત્કાલિક એમને ઉત્પાદન કાર્યમાં છે એ જોડવા, તો એવા સિદ્ધાંતો છે એ અલગ અલગ સિદ્ધાંતો છે એમાં સિદ્ધાંતોમાં આપણે ફેરફાર પણ એ સંચાલકો લાવી શકે છે. ત્રીજું સ્વરૂપ છે એનું સામાન્ય માર્ગદર્શિકા, કે અહીંયા સંચાલકોને આપણે આગળ જ જોયું અહીંયા કે સંચાલકોને એક માર્ગદર્શન કે સંચાલન કરવા માટે થઈને માર્ગદર્શન છે એ પૂરું પાડે છે. તેથી સંચાલનના સિદ્ધાંતો છે એ કેવા છે, એક સામાન્ય માર્ગદર્શક માર્ગદર્શન છે એ પૂરું પાડે છે, કે સંચાલકોને જે તે નિર્ણયો લેવા હોય તો એક માર્ગદર્શન તરીકે એ સંચાલનના સિદ્ધાંતો છે એ ઉપયોગી સાબિત થાય છે. તો સંચાલનના સિદ્ધાંતો એ જુદી જુદી પરિસ્થિતિમાંથી જુદા જુદા નિષ્ણાંતો દ્વારા થયેલ અનુભવોની ફલશ્રુતિ છે. એટલે અહીંયા જે તત્વજીવી છે કે જે સંચાલન ક્ષેત્ર સાથે જોડાયેલા મહાન વિચારકો છે, તો એમના અહીંયા તારણો છે એ રજૂ કરવામાં આવેલા છે. ભાઈ, કેવી પરિસ્થિતિમાં કેવું આપણે સંચાલન કરવું, કેવા સમય અને સંજોગને ધ્યાને રાખીને સંચાલન કરવું, તો એ અહીંયા આપણને માર્ગદર્શન છે એ પૂરું પાડે છે. તેથી સંચાલનના સિદ્ધાંતો એ જુદી જુદી પરિસ્થિતિને ધ્યાને રાખીને, એટલે કે ધંધાકીય એકમમાં જે પ્રશ્નો આવતા હોય જુદા જુદા, તો એ પ્રશ્નોને ધ્યાને રાખીને એમાંથી જુદા જુદા નિષ્ણાંતોએ કે જે સંચાલન ક્ષેત્ર સાથે જોડાયેલા જે નિષ્ણાંતો છે, તો એમના દ્વારા એમના અનુભવો જે અહીંયા રજૂ કરવામાં આવેલા છે. ભાઈ, આવી રીતના જો કરવામાં આવે તો આવી રીતના આપણને સફળતા મળે, તો એમના જે નિષ્ણાંતોના જે અનુભવો છે તો એની ફલશ્રુતિ એ સંચાલનના સિદ્ધાંતો છે. તેથી આપણને એક સામાન્ય માર્ગદર્શન પણ એ સંચાલનના સિદ્ધાંતો છે એના દ્વારા પૂરું પડે છે. ચોથું છે માનવ વર્તન પરિસ્થિતિ ઉપર આધારિત, એટલે કે અહીંયા
જૂથ પાસેથી કામ લેવાનું છે, તેથી સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તણૂક પર આધારિત છે. ભાઈ માનવોનો વર્તન વ્યવહાર કેવું છે તો એને ધ્યાને રાખીને આ સિદ્ધાંતો છે એ રજૂ કરવામાં આવેલા છે. તો સંચાલનમાં માનવ કેન્દ્ર સ્થાને રહેલું છે. આગળ જ આપણે ચર્ચા કરી ભાઈ સંચાલન છે એ માનવ સમૂહ સાથે જોડાયેલું છે. ભાઈ સંચાલન એવી જગ્યાએ કામ લાગે છે કે જ્યાં માનવ સમૂહ પાસેથી કામ લેવાનું હોય, બરોબર. તો સંચાલનમાં માનવ કેન્દ્ર સ્થાને હોવાથી સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક ઉપર મોટી અસર જન્માવે છે. એટલે કે અહીંયા માનવ વર્તન વ્યવહાર સાથે અહીંયા સંચાલન છે એ કરવાનું છે, તેથી એની સાથે આ સિદ્ધાંત છે એ જોડાયેલો છે. તો માનવ વર્તણૂક એ મનોવૈજ્ઞાનિક બાબત છે. એટલે કે માનવ વર્તણૂક જે માનસિક ખ્યાલ છે, ભાઈ અહીંયા જૂથ પાસેથી માનવ પાસેથી કામ લેવાનું છે, તેથી એમની માનસિકતાને ધ્યાને રાખીને અહીંયા સંચાલનના સિદ્ધાંતો છે એ કામ લાગે છે. પાંચમું છે આકસ્મિકતા, કે કોઈપણ પરિસ્થિતિ સમય સંજોગ એ ટાઈમ ટેબલ પ્રમાણે છે એ સમસ્યા આવતી નથી, તેથી એ આકસ્મિકતામાંથી ઉગરવા માટે થઈને પણ અહીંયા સંચાલનના સિદ્ધાંતો છે એ ખૂબ જ આપણને ઉપયોગી છે. કે સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવા માટેનું એક તત્વ આકસ્મિકતા પણ રહેલું છે. એટલે કે આકસ્મિક જે તે આપણી ધંધાકીય ક્ષેત્રો છે, એકમો છે, તો એની અંદર એ માનવ સમૂહમાં જે તે કોઈ પ્રશ્ન ઊભા થાય તો એવે સમયે આકસ્મિકતામાંથી ઉગરવા માટે થઈને પણ આપણને આ સંચાલનના સિદ્ધાંતો છે ઉપયોગી સાબિત થાય છે. કે કોઈ એક ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એકમની જરૂરી નિર્ણયો લઈ શકાય છે. જેમ આપણે ઉદાહરણ મેં તમને કીધું કે ભાઈ કર્મચારીઓની હડતાલ હોય અથવા તો કર્મચારીઓની એવી માંગ હોય કોઈ, તો એવે સમયે એ આકસ્મિક પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે આ સંચાલનના સિદ્ધાંતો છે એ કામ લાગે છે. અને એની અંદર જે સંચાલન ક્ષેત્ર સાથે જોડાયેલા જે નિષ્ણાંત વ્યક્તિઓ છે તો એમના જે તે વિચારો છે તો એ વિચારો અહીંયા સંચાલનના સિદ્ધાંતમાં જે આપવામાં આવેલા છે, તેથી અહીંયા કર્મચારીઓની જે તે માંગ, એમની જે તે પસંદગી હોય અથવા તો જે તે સમસ્યાઓ હોય તો એ સંચાલનના સિદ્ધાંતોથી આપણે એને દૂર કરી શકીએ છીએ અને એમની પાસેથી આપણે વ્યવસ્થિત કામ છે એ લઈ શકાય છે. તો એનાથી ધ્યેય સિદ્ધિ સરળ બનાવી શકાય છે એકમની, કારણ કે એકમની જે તે જો વારંવાર એ પ્રશ્નો કર્મચારીઓના કે માનવ જૂથના ઊભા થશે તો એકમને છે એ નુકસાનકારક છે એ સાબિત થશે અને એનાથી એકમોની જે નફાકારકતા છે એ ઘટવા લાગશે. તો એ બાબતને ધ્યાને રાખીને અહીંયા સંચાલનના જે સિદ્ધાંતો છે એ સંચાલકોને એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો, આપણે આ સંચાલનના સ્વરૂપનો અભ્યાસ જે કર્યો છે જે વર્તમાન સમયમાં સંચાલકોને ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, તો વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા છે તમારે એની તૈયારી છે એ કરવાની છે અને ફેરબુકની અંદર તમારે જવાબ સાથે લખવાનું છે. અસ્તુ, જય ગુરુ.